जय हिंद विद्यार्थी मित्रों। तो हवे आपणे आजना विडियोनी अंदर एक अगत्यना टॉपिक विषे चर्चा करीशुं, जे छे संतुलित बळ अने असंतुलित बळ। लास्ट टाइम आपणे विडियोनी अंदर बळ विषे थोड़ीक माहिती मेळवी हती अने आपणे एक नवुं चेप्टर स्टार्ट कर्युं हतुं, बळ अने गतिना नियमो। तो आ चेप्टरनी अंदर सौथी अगत्यता धरावतुं होय तो बळ समजवुं जरूरी छे। अने बळ छे ते आपणे बे टाइपना आवशे। एक छे तमारुं संतुलित बळ। केवुं बळ छे? संतुलित बळ। तो पहेलामां पहेला आपणे वात करीए कि संतुलित बळ कोने कहेवाय। तो एक सीम्पल एक्जाम्पल आपूँ तमने कि कोईपण वस्तुने तमे खसाड़ो छो एक जग्याएथी बीजी जग्या पर। फॉर एक्जाम्पल आ एक बॉक्स पड़ेलू छे, ए बॉक्सने तमारे खसाड़वू छे ने एने मारे राइट साइड खसाड़वू छे। तो राइट साइड खसाड़वा माटे मारे शुं करवू पड़े? बळ लगाड़वू पड़े। तो ए ज्यारे बळ लगाड़ू छूं तो ए बळने कारणे ए बॉक्स जे छे ते पोते गति करे छे। ओके, तो आ जे बळ छे ते संतुलित छे के असंतुलित ते खबर कई रीतना पड़े? तो ज्यारे पण आपणे कोई पदार्थ पर बळ लगाड़ीए छीए अने जो ए पदार्थ पर कोई बळ लागतुं होय अने ए बळ द्वारा कोई पदार्थ गति करतो होय तो एनो मतलब तेना पर नक्की कोई असंतुलित बळ लाग्युं होवुं जोईए। जो संतुलित बळ तेना पर लागतुं होय तो ए पदार्थ कोई पण दिवस गति करतो नथी। आ सीम्पल सीम्पल એટલે એકદમ સિમ્પલ મેં તમને સમજાવ્યું કે સંતુલિત બળ હોય તો કોઈ પણ દિવસ પદાર્થ જે છે તે પોતે ગતિ કરતો નથી, પોતાની જે મૂળ અવસ્થા છે તે પોતે ધારણ કરી રાખે છે। ધારો કે આ પદાર્થ પર મેં જે બળ લગાડ્યું છે તે અસંતુલિત બળ છે। તો અસંતુલિત બળને કારણે એ પદાર્થ શું કરે છે? ગતિ કરે છે। પરંતુ ઘણા કેસમાં એવું પણ બને છે કે હું અસંતુલિત બળ લગાડું છું છતાં પણ એ પદાર્થ ગતિ કરી શકતો નથી। એનું એક એક્ઝામ્પલ દિવાલ। દિવાલ પર હું ગમે તેટલો ફોર્સ લગાડું છું છતાં પણ દિવાલ પોતાના સ્થાન પરથી ખસતી નથી। તો ત્યાં આગળ શું લાગે છે? તો કે તે દિવાલ દ્વારા પણ મારા પર કંઈક ફોર્સ લાગે છે અને એ ફોર્સ લાગવાને કારણે દિવાલ પોતે ખસી શકતી નથી। તો આવું જે બળ છે તેને સંતુલિત અને અસંતુલિત બળની અંદર આપણે વિભાજિત કરી શકીએ છીએ। તો ઘણા કેસની આપણે વાત કરીએ તો એમાં દાખલા તરીકે ટેબલ પર કોઈ એક ચોપડી પડેલી છે। અહીંયા ટેબલ ડ્રો કરવાનો પ્રયત્ન કરું છું, જોઈ લેજો। આ એક આપણે ટેબલ ડ્રો કર્યું છે, ક્લિયર? આ રીતનું એક ટેબલ છે। હવે એ ટેબલ પર કોઈ એક ચોપડી રાખેલી છે, તો અહીંયા એક ચોપડી પણ બતાવી દઈએ આપણે। ક્લિયર છે? આ એ રીતની એક ચોપડી રાખેલી છે। હવે હું એ ચોપડી પર શું કરું છું? બળ લગાડું છું બે સાઈડથી। એક હું આ સાઈડથી બળ લગાડીશ અને એક આ સાઈડથી બળ લગાડીશ। અહીંયા આગળ એક્સ નામ આપું છું અને આ બીજા બળને આપણે વાય નામ આપીએ છીએ। તો જ્યારે આના પર હું બળ લગાડું છું તો ચોપડી જે છે તે ખસવી જોઈએ, પણ એ ખસતી નથી। કેમ? તો કે અહીંયા આગળ જે આપણે બળ લગાડીએ છીએ એક્સ અને વાય, તે બંને બળો સરખા છે। એટલે કે આપણે એવું કહી શકીએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય છે। શું છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય। તો એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય છે એનો મતલબ અહીંયા જે આ ચોપડી પર જે બળ લાગે છે તે સંતુલિત બળ છે। કેવું બળ છે? સંતુલિત। અને જ્યારે પણ કોઈ પદાર્થ પર સંતુલિત બળ લાગતું હોય, કેવું બળ લાગતું હોય? સંતુલિત, ત્યારે ખાસ કરીને પદાર્થ સ્થિર અવસ્થા ધારણ કરી રાખે છે। કઈ અવસ્થા ધારણ કરી રાખે છે? સ્થિર અવસ્થા। એટલે ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું છે કે સંતુલિત બળ કોને કહેવાય ને અસંતુલિત બળ કોને કહેવાય। સંતુલિત બળ એટલે કોઈ પણ પદાર્થ પર ચોક્કસ મેગ્નિટ્યુડથી ફોર્સ લાગતો હોય, ઓકે, એટલે કે ચોક્કસ મૂલ્યનું બળ લાગતું હોય અને એ બળને કારણે પદાર્થ પોતાની ગતિ કરી શકતો નથી, ત્યારે એ પદાર્થ પર સંતુલિત બળ લાગે છે તેવું આપણે કહી શકીએ। હવે ધારો કે અસંતુલિત બળની વાત કરીએ તો મારી પાસે અહીંયા એક કેરમ બોર્ડ છે, ઓકે। કેરમ બોર્ડની અંદર આપણે શું કરીએ છીએ? આ રીતના બધી કૂકીઓ છે તેને ગોઠવીએ છીએ, ઓકે, એક પર એક બધી કૂકીઓ રાખેલી હોય છે આ રીતના, ક્લિયર? અને જ્યારે સ્ટ્રાઇકરની મદદથી જ્યારે આના પર ફોર્સ લગાડવામાં આવે, એટલે કે અહીંયા સ્ટ્રાઇકર છે, સ્ટ્રાઇકરથી હું શું કરું છું? આ સ્ટ્રાઇકરની મદદથી આ કૂકીઝ જે છે તેના પર શું કરીએ છીએ? આપણે બળ લગાડીએ છીએ। તો બળ લગાડવાને કારણે
आ जे कूकी छे ते कोई पण दिशानी अंदर जवाना चांसीस वधी जाय छे। तो आ स्ट्राइकर द्वारा जे आपणे बळ लगाड़ीए छे ते क्यूँ कहेवाशे? असंतुलित बळ कहेवाशे। केवुं कहेवाशे? असंतुलित बळ। क्लियर छे? एटले असंतुलित बळ ज्यारे पण लागशे कोई पदार्थ पर त्यारे ते पदार्थ शुं करे छे? गति करे छे तेवुं आपणे कही शकीए। क्लियर छे? दाखला तरीके धारो के आपणी पासे अहींया एक बॉक्स पड्युं छे, ओके, आ रीतना एक बॉक्स छे। હવે મારે એ બોક્સને ખસાડવું છે, તો હું એ બોક્સને ક્યારે ખસાડી શકીશ? તો કે જ્યારે તેના પર હું, ધારો કે આ દિશામાં ફોર્સ લગાડું છું, આ દિશામાં ફોર્સ જ્યારે હું લગાડું છું હાથ વડે, તો એટલો જ ફોર્સ આ બોક્સ જે છે તે જમીનના તળિયા સાથે બીજો એક ફોર્સ લાગે છે, જેને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ। એટલે ઘર્ષણ બળને કારણે આ બોક્સ ખસી શકતું નથી। એટલા માટે આપણે જે અહીંયા બળ લગાડ્યું તે કયું બળ કહેવાશે? સંતુલિત બળ કહેવાશે। કયું બળ કહેવાશે? સંતુલિત બળ। પરંતુ જો આ જ બોક્સ છે બરાબર, બીજી એની કન્ડિશન ટ્રુ કરીએ આપણે, તો આ કન્ડિશનની અંદર તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ છે કે ભાઈ આ કન્ડિશન છે, એ કન્ડિશનની અંદર હું ધારો કે બળ થોડું વધારે કરી દઉં, બળ કેવું કરી દઉં? થોડું વધારે, પરંતુ ઘર્ષણ બળ જે છે તે તો એટલું જ લાગશે। તો એ ઘર્ષણ બળ એટલું લાગ્યું એને કારણે શું થયું? તો કે ઘર્ષણ બળ એટલું લાગ્યું એને કારણે શું થશે? તો કે આ જે ફોર્સ છે તે આ ઘર્ષણ બળની જેટલી પણ અસર હશે તેને નાબૂદ કરી દેશે, અને એ નાબૂદ કરવાને કારણે આ પદાર્થ જે છે તે ખસશે। ક્લિયર? એટલે એના પરથી આપણે એવું કહી શકીએ છીએ કે કોઈ પણ પદાર્થ ગતિ ત્યારે જ કરી શકે જ્યારે તેના પર અસંતુલિત બળ લાગતું હોય। કેવું બળ લાગતું હોય? અસંતુલિત બળ। એટલે હંમેશા યાદ રાખજો, કોઈ પણ પદાર્થની ગતિ માટે જવાબદાર કોઈ બળ હોય તો એ કયું બળ છે? અસંતુલિત બળ। કયું બળ? અસંતુલિત બળ। એટલે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહેશે, અને ગતિમાં હોય તો એ પોતે ગતિમાં જ રહેશે। આવો આપણે ન્યૂટનનો નિયમ એક ભણશું, ઓકે? તો ખાસ યાદ રહી ગયું તમને લોકોને કે કોઈ પણ પદાર્થની ગતિ માટે જવાબદાર જો બળ હોય તો એ કયું બળ છે? અસંતુલિત બળ છે। જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિરને સ્થિર જ પડી રહી છે, ત્યાં સુધી એ કંઈ જ, એટલે કંઈ જ કરી શકતો નથી। ઓકે વિદ્યાર્થીઓ, ખ્યાલ આવી ગયો કે અસંતુલિત બળ શું છે? અસંતુલિત બળ એટલે એવું બળ જેના દ્વારા આપણે કોઈ પણ પદાર્થને શું કરાવી શકીએ? ગતિ કરાવી શકીએ। હજુ પણ ન સમજ પડ્યો હોય તો એક હજુ બીજું એક એક્ઝામ્પલ આપું। દાખલા તરીકે આપણે ચાલીએ છીએ, તો આપણે ક્યારે ચાલી શકીએ? આપણા પગ દ્વારા ઘર્ષણ બળ જે લાગે છે જમીન અને પગની વચ્ચે, એ ઘર્ષણ બળ કરતાં આપણા દ્વારા ઉત્પન્ન થયેલું બળ વધારે હોય તો ને તો જ આપણે શું કરી શકીએ છીએ? ચાલી શકીએ છીએ। અને જેવા આપણે ચાલી નહીં શકીએ, એનો મતલબ શું? કે આપણા દ્વારા ઉત્પન્ન થતું જે બળ છે તે ઘર્ષણ બળ કરતાં કેવું છે? ઓછું છે। જ્યાં સુધી તમે ઘર્ષણ બળ કરતાં ઓછું બળ ઉત્પન્ન કરશો ત્યાં સુધી તમે ચાલી શકવાના નથી। એટલા માટે એ જે બળ છે તે આપણું કેવું બળ કહેવાશે? સંતુલિત બળ કહેવાશે। કેવું બળ કહેવાશે? સંતુલિત બળ। ઓકે, ખ્યાલ આવી ગયો? એનું એક બીજું એક્ઝામ્પલ આપું કે આપણે જ્યારે પણ કોઈ વસ્તુને ગતિ કરાવીએ છીએ ત્યારે લીસી સપાટી પર ગતિ નથી કરાવતા, કારણ કે ત્યાં આગળ ઘર્ષણ ઓછું થઈ જાય છે। ઘર્ષણ ઓછું થવાને કારણે શું થાય? એ પદાર્થ પોતે એ જગ્યા પર જ ફર્યા કરે। એટલે ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ પદાર્થની ગતિ માટે કેવી સપાટી હોવી જોઈએ છે? કેવી હોવી જોઈએ? ખરબચડી। એટલે ખરબચડી સપાટી હશે તોને તો જ એ પદાર્થ ગતિ કરી શકશે, એના સિવાય કોઈ પણ પદાર્થ ગતિ કરી શકતો નથી। અને ગતિ કરવા માટે મેં કીધું તે મુજબ કયું બળ જોઈએ? અસંતુલિત બળ। કયું બળ જોઈએ? અસંતુલિત બળ। ક્લિયર છે? તો ચાલો હવે નેક્સ્ટ થિયરી પર આપણે આગળ વધીએ। નેક્સ્ટ થિયરી બહુ અગત્યની છે, જે છે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ। તો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ શીખતા પહેલાં હું તમને એક એક્ઝામ્પલ હજુ પણ આપી દઉં, અસંતુલિત બળને, સંતુલિત બળ ન સમજ પડી હોય તો। આપણે જ્યારે સાયકલ પર પેન્ડલ મારીએ છીએ તો પેન્ડલ મારવાને કારણે શું થાય? કે અમુક સમયે આપણે પેન્ડલ માર્યા કરીએ, ત્યાર પછી પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ, છતાં પણ શું થાય છે? સાયકલ આગળ ગતિ જ કર્યા કરે છે। તો અહીં આપણે જે પેન્ડલ માર્યા કરીએ છીએ તો એ અસંતુલિત બળ થયું કે સંતુલિત બળ થયું? કહો, અસંતુલિત જ થયું ને। કેમ? તો કે જ્યાં સુધી આપણે પેન્ડલ માર્યા હતા ત્યાં સુધી જે પેલું ટાયર હતું તેના પર શું થયો? ફોર્સ લાગ્યો, અને એ ફોર્સ એટલો વધારે હતો કે આપણે શું કર્યું કે ઘર્ષણ બળની વિરુદ્ધમાં ખૂબ જ વધારે કાર્ય કરી દીધું,
અને એ જે દરેકે દરેક કાર્ય છે તે શું થયું? તો કે ત્યાં આગળ સ્ટોર રહી ગયું. શેની અંદર સ્ટોર રહ્યું? જે પેલું ટાયર હતું તેની અંદર. અને એ ટાયરની અંદર જ્યારે એ બધું સ્ટોર રહ્યું એને કારણે શું થયું? તો કે સ્ટોર રહેવાને કારણે એ જે આપણું વાહન છે તેનું જે ચક્ર છે તે કન્ટિન્યુઅસ ફર્યા કર્યું. અને એ જ્યારે કન્ટિન્યુઅસ ફર્યા કર્યું એને કારણે શું થયું? તો કે કન્ટિન્યુઅસ ફરવાને કારણે એ ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી રેખીય ગતિ કરવા લાગ્યું. એટલે ખાસ ધ્યાન રાખજો, ગતિ માટે જવાબદાર કોણ છે? અસંતુલિત બાહ્ય બળ. ક્લિયર છે? ચાલો હવે આપણે ન્યૂટનનો ગતિનો જે પહેલો નિયમ છે તે સમજવાનો છે. એ સમજવા માટે આપણે કેટલાક પ્રેક્ટિકલ્સ જોઈએ. દાખલા તરીકે હું અહીં એક ઢોળાવ લઉં છું. ઓકે, આ એક ઢોળાવ છે. આ ગેલેલિયોએ પ્રેક્ટિકલ કરેલો. કોણે કરેલો? ગેલેલિયો. ઓકે, એનું ઓરિજિનલ નામ હતું ગેલેલિયો ગેલેલી. ઓકે, ગેલેલિયો ગેલેલી. આ વૈજ્ઞાનિકે પોતે એક પ્રેક્ટિકલ કર્યો. તેણે ગતિના અભ્યાસ માટે આ એક જબરજસ્ત પ્રેક્ટિકલ કર્યો. એણે શું કર્યું? તો કે અહીંયા આગળ એક આ ઢાળ દર્શાવ્યો છે, એવી રીતના એક એને ઢાળ લીધો. એ ઢાળ પર એણે આવી રીતના લખોટી લીધી અને લખોટીને એણે મૂકી. અહીંયાથી એણે લખોટીને છોડી. તો જેવી લખોટીને છોડીને તો આ જે આપણો ઢાળવાળો પદાર્થ છે તે કોઈ ગ્રાઉન્ડ પર હતો. તો જેવી અહીંયાથી લખોટીને છોડી એટલે ધીરે ધીરે લખોટી શું થવા લાગી? ગતિ કરવા લાગી. ધીરે ધીરે અહીંયાથી આગળ વધતી ગઈ, આગળ વધતી ગઈ, આગળ વધતી ગઈ. આ રીતના આગળ વધતી જ ગઈ. ઓકે, લખોટી કન્ટિન્યુઅસ આગળ વધતી જાય છે. અને એક સમય એવો આવે છે કે લખોટી છે તે સ્થિર થઈ જાય છે. તો ગેલેલિયો આશ્ચર્યચકિત થઈ ગયો. અલા, આવું કેવું થયું? એમ કે બરાબર, મેં તો અહીંયાથી એને ફોર્સ થોડોક આપી દીધો હતો. ઓકે, ફોર્સ આપ્યો, સોરી, ફોર્સ નહીં આપેલો હતો, છતાં પણ એણે શું કરી? કન્ટિન્યુઅસ ગતિ કરી. તો આ થવાનું કારણ શું? ક્લિયર સમજ પડે છે ને? આપણે તો અહીંયા કોઈ ફોર્સ આપ્યો નથી, આપણે ફક્ત શું કર્યું? લખોટીને અહીંયા ટોચ પર મૂક્યું. ટોચ પર મૂક્યા પછી આપણે એને છોડી દીધું. જેવું છોડી દીધું છતાં પણ એ શું થયું? લખોટી આગળ કન્ટિન્યુઅસ ગતિ કરી અને પોતાની જાતે જ ઊભી રહી ગઈ. તો એ જ્યારે આ પ્રેક્ટિકલ કરતો હતો ને ત્યારે એ વિચારમાં પડી ગયો, અલા, એમ કે આની અંદર શું થયું? એમ કે આત્મા નથી ભરાઈ ગઈ ને કોઈ? ભાઈ, એવું નહીં હતું. કારણ કે જ્યારે આ જે પ્રેક્ટિકલ કર્યો ત્યારે કોઈને આના વિશે કોઈ ખ્યાલ જ નહીં હતો કે કોઈ પણ પદાર્થ ગતિ શેને કારણે કરે છે. તો ત્યારે એણે એવો વિચાર કર્યો કે મે બી આ ઢોળાવ જે છે એ ઢોળાવને કારણે આ પદાર્થની અંદર કઈ ઉર્જા રહેલી છે? તો કે જ્યારે એ સ્થિર અવસ્થામાં હોય ને ત્યારે એની અંદર કઈ ઉર્જા રહેલી હોય? સ્થિતિ ઉર્જા રહેલી હોય. કઈ ઉર્જા રહેલી હોય? સ્થિતિ ઉર્જા. તો એ જે સ્થિતિ ઉર્જા છે તેને કારણે પદાર્થની અંદર પોતે કંઈક ઉર્જા પોતે ધારણ કરી રહેલી છે, કરેલું છે. અને એ જ્યારે ઉર્જા ધારણ કરેલી છે એને કારણે શું થયું? તો કે જેમ જેમ આપણે એને ઉપરથી નીચે મોકલ્યો તેમ તેમ એની હાઇટ શું થતી ગઈ? ઘટી ગઈ. એટલે સ્થિતિ ઉર્જા જે છે તેનું કન્વર્ઝન શેમાં થઈ ગયું? ગતિ ઉર્જામાં થઈ ગયું. અને ગતિ ઉર્જાને કારણે એ પદાર્થ છે તે ધીરે ધીરે આગળ ખસવા લાગ્યો. ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર. પરંતુ એણે પછી એ પણ જોયું કે ભાઈ હા, ચાલો, ઓકે, નો ડાઉટ, આ વાત સાચી. પણ પછી બીજું તો કયું બળ લાગ્યું કે જેથી આ પાછળથી સ્થિર થઈ ગયો? બરાબર, કારણ કે અહીંયા તો સ્થિર થવા માટે આપણે કંઈ એમ ઊભા તો નથી રહ્યા કે લે ભાઈ ઊભો રહે. કે ક્લિયર, ટ્રાફિક પોલીસની જેમ એવું તો નથી કરતા ને? ક્લિયર. તો એ થવાનું કારણ શું થયું? તો એના પરથી આપણે હમણાં આગળ ભણી ગયા કે ત્યાં આગળ મે બી કયું બળ લાગતું હશે? ઘર્ષણ બળ. અને આ ઘર્ષણ બળ છે તે કેવું બળ છે? વિરોધ કરતું બળ છે. કયું બળ છે? વિરોધ કરતું. શેનો વિરોધ કરે? તો કે ગતિનો વિરોધ કરતું બળ છે. કેવું બળ છે? ગતિનો વિરોધ કરતું બળ. એટલે તમે ગતિ કરવા માગો છો છતાં પણ એ શું કરે છે? એ ગતિને થવા દેતું નથી. બરાબર, આપણી લાઈફમાં અને આપણી આજુબાજુ પણ ઘણા એવા વ્યક્તિઓ રહેતા હોય, બરાબર, કે આપણે કંઈક સારી પ્રગતિ કરતા હોય તો તરત આપણો ટાંટીઓ ખેંચે. તો એ બધા કંઈ આપણા ઘર્ષણિયા. ક્લિયર? ખેલાવે છે. તમારા દોસ્તારોમાં બી એવું હોય, તમે કંઈ સારું કરે ને એટલે જો આવી ગયો અહીં કે થાય ને એવું ઘણી વાર. તો આ વસ્તુ છે તે ધ્યાન રાખજો. એક એક ગતિ કરતું જે વિરોધક બળ છે તેને ઘર્ષણ બળ કહેવાય. ને ઘર્ષણ બળને કારણે પદાર્થ શું થઈ ગયો? સ્થિર થઈ ગયો. ત્યાર પછી એને બીજો પ્રેક્ટિકલ કર્યો. બીજા પ્રેક્ટિકલમાં એણે શું જોયું? તો કે આ રીતના બે ઢોળાવ રાખ્યા સામસામે. બરાબર, આ રીતના બે એને ઢોળાવ રાખ્યા અને બંને એકબીજા સાથે કનેક્ટેડ જ હતા. ત્યાર પછી એને આ પ્રેક્ટિકલ કર્યો કે જ્યારે એણે શું કર્યું કે અહીંયાથી કોઈ પદાર્થને ગતિ કરાવી, એટલે કે અહીંયાથી એક લખોટી મૂકી
ए लखोटी कंटीन्यू आ रीतना आगळ वधती ज गई वधती ज गई। ओके आ रीतना आगळ आवती गई, सेम वे अहींया पण आवती गई, अहींया पण आवती गई। हवे आ बन्नेनी हाइट जे हती ने ते सरखी ज हती, बराबर। तो अहींया शुं थयुं जोईए के भाई आ लखोटीने मैं अहींया आगळ मूकी छे, ओके, तो आ लखोटी अहींया सुधी पहोंचवी जोईए, परंतु एवुं नथी थतुं। ए लखोटी फक्त क्यां सुधी पहोंची? अहींया सुधी ज पहोंची। એટલે પાછો ચોંક્યો કે લા આ શું થયું એમ, કે મેં તો અહીંયા આગળ કમ્પ્લીટ અહીંયાથી છોડી દીધું હતું, છતાં પણ એ લખોટી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવાની જગ્યાએ ક્યાં રહી? નીચે જ રહી ગઈ, નીચે જ રહી ગઈ ને થોડી, અહીંયા સુધીનું એનું સ્થાનાંતર નહીં થયું। આવું કેમ થયું? તો ગેલિલિયો પાછો વિચારમાં પડી ગયો, અલા ભાઈ આ શું થતું છે મારી સાથે, ક્યારનો પ્રયોગ કરતો છું? તો પછી એણે આના પરથી અવલોકન લખ્યું કે ભાઈ જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવતું નથી, છતાં પણ ત્યાં આગળ એનું કોઈ વિરોધ કરતું બળ ઉત્પન્ન થયેલું હોવું જોઈએ, તો ને તો જ આ પદાર્થ જે છે તે પોતે ગતિ કરે છે, છતાં પણ પોતે પોતાની થોડા પ્રમાણની ઉર્જા ગુમાવી દે છે। થોડા પ્રમાણમાં ઉર્જા શું કરી દે છે? ગુમાવી દે છે। અને જો આ વિરોધ કરતું બળ ત્યાં હાજર ન હોય તો આ પદાર્થ કન્ટિન્યુ ગતિ કર્યા જ કરે, કન્ટિન્યુ શું કરતે? આગળ ગિયાત કરતે, ક્લિયર છે? એટલે એકવાર મેં અહીંયાથી લખોટી મૂકું પછી એ ગિયાત કરે, એને ઊભી નહીં રાખવી પડે, ઓટોમેટિક ગિયા કરે, ખ્યાલ આવે છે? એનું એક એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે જો આ વિરોધ કરતું ઘર્ષણ બળ ન હોય ને તો આપણને બહુ સારું પડતે, શું સારું પડતે? સારું નહીં પડતે, ક્લિયર? એનું એક એક્ઝામ્પલ કેવું તમને, તો દાખલા તરીકે તમે સાયકલ પર બેસેલા છો, કોઈ તમારો દોસ્તાર આવે ને તમને એક લાત માર દે જોરમાં, ક્લિયર? તો તમારી સાયકલ કન્ટિન્યુ ગતિ કર્યા જ કરે, ને ગતિ કર્યા જ કરે, પછી કાં ઊભી રહી તે તમને જ નહીં ખબર પડે, કારણ કે ત્યાં આગળ બ્રેકો નહીં મળે, ક્લિયર? બ્રેક મારો તો પણ શું થાય? ઘર્ષણ બળ છે જ નહીં, ઘર્ષણ બળ છે જ નહીં, એટલે ગાડી રૂકવાની, એટલે કે તમારી સાયકલ જે છે તે રૂકવાની નથી, ને સાયકલ નહીં રૂકે એટલે શું થાય? એક્સિડન્ટ, ક્લિયર? એટલે ઘર્ષણ બળ અમુક જગ્યાએ આપણને બચાવે પણ છે, ને અમુક જગ્યાએ આપણને જરાક તકલીફમાં પણ પાડી દે છે, ક્લિયર? એટલે ઘર્ષણ બળને ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે। એટલે ગેલિલિયોએ આ પ્રયોગ કર્યો, ત્યાર પછી એના જે અવલોકનો છે, એના અવલોકનો તે ભાઈ ન્યૂટન કરીને એક વૈજ્ઞાનિક આવ્યો, એ ન્યૂટને એ બધા અવલોકન જોયા કે હા આ ગેલિલિયો કંઈક તો કરતો છે, એમ કે કંઈક કામ કર્યું હતું એણે, અને પછી એના અવલોકનોનો એણે અભ્યાસ કર્યો, અને એ અભ્યાસ કર્યા પછી ન્યૂટને પોતે એના પરથી કંઈક નિયમો આપ્યા, અને એ જે નિયમો છે ને એટલા જબરજસ્ત છે કે એ નિયમો જો તમને મોડે રહેશે તો ને તો જ વિજ્ઞાનની બધી જ મોસ્ટલી બધી ઘટનાઓ એની અંદર તમને સમજાઈ જાય। એટલા માટે એણે ગતિના મુખ્ય કેટલા નિયમો આપ્યા? ત્રણ નિયમો આપ્યા ન્યૂટને, કેટલા નિયમો આપ્યા? ત્રણ। તેમાંથી આપણો પહેલો નિયમ જોવાનો છે, ન્યૂટનનો કયો નિયમ જોવાનો છે? પહેલો નિયમ જોવાનો છે। તો ન્યૂટને આ બધા અવલોકનો કર્યા ત્યાર પછી એ એવા તારણ પર આવ્યો કે ભાઈ જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં નથી આવતું ત્યાં સુધી એ પદાર્થ એમ સ્થિર હોય તો સ્થિર જ રહેશે, અને પછી પોતે ગતિમાં હોય તો પોતે પોતાની ગતિ ચાલુ રાખશે, ક્લિયર છે? એટલે જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં નથી આવતું ત્યાં સુધી પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહેશે, અને ગતિમાં હોય તો ગતિમાં જ રહેશે, ખ્યાલ આવે છે? મેં તમને એનું એક્ઝામ્પલ આપ્યું, દાખલા તરીકે આપણે અત્યારે સ્થિર ઊભેલા છે, મારા પર કોઈ જાતનો ફોર્સ લાગતો નથી, તો મેં પોતાની અવસ્થા કેવી રાખી? જાળવી રાખી છે, ક્લિયર? પણ જેવું કોઈ અહીંયાથી એમ બળ લગાડે આ બાજુથી તો તરત હું એમ ખસી જાઉં, તો આ ખસી ગયો એનો મતલબ શું? ત્યાં અસંતુલિત બળ લાગ્યું, એટલે તરત હું શું સેમાં આવી ગયો? ગતિમાં આવી ગયો। એટલે ખાસ ધ્યાન રાખજો, જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લગાડવામાં આવે, એટલે અહીંયા અસંતુલિત શબ્દ ઉમેરવો ખૂબ જરૂરી છે, તો નિયમ શું લખી શકીએ? કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાવવામાં ન આવે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર હોય તો સ્થિર સ્થિતિમાં અને ગતિમાં હોય તો પોતાની ગતિ
જાળવી રાખે છે. ઓકે, ક્લિયર છે? એટલે જ્યાં સુધી કોઈ પદાર્થ સ્થિર હશે તો એ સ્થિર સ્થિતિમાં રહેશે, ગતિમાં હોય તો પોતે ગતિમાં જ રહેશે, એમાં કોઈ જાતનો ચેન્જ આવવાનો નથી. એનું ગતિમાન હોય તો ગતિમાનનું એક્ઝામ્પલ હો મેં તમને આપ્યું, બરાબર, કે તમે દાખલા તરીકે સાયકલ છે, સાયકલ પર તમે ફોર્સ લગાડ્યો, લાત મારી દીધી, લાત માર્યા પછી જો બ્રેક જ નહીં લાગે, એટલે જ્યાં સુધી તમે બીજું કોઈ બાહ્ય બળ ન આપ્યું બ્રેક સ્વરૂપનું, ત્યાં સુધી એણે ગતિ કેવી રાખવી પડી? કન્ટિન્યુ રાખવી પડી. એટલા માટે ભગવાને ત્યાં આગળ ઇનબિલ્ટ બળ આપ્યું. કયું? ઘર્ષણ બળ. અને ઘર્ષણ બળને કારણે શું થશે? કોઈ પણ પદાર્થ પોતાની ગતિ છે તેને રિસ્ટ્રિક્ટ કરી શકશે. ક્લિયર છે? તો આના પરથી એવું તારણ આવ્યું કે આ જે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે તે જડત્વ વિશે માહિતી આપે છે. શેના વિશે માહિતી આપે છે? જડત્વ. જડત્વ એટલે શું? હવે એ આપણે સમજીએ. દાખલા તરીકે તમે કોઈ કારની અંદર બેસેલા છો, અથવા ટ્રકની અંદર બેઠેલા છો, અથવા તો કોઈ બસની અંદર બેઠા છો, તો જ્યારે બસ સ્ટાર્ટ થાય છે ત્યારે શું થાય? કંઈ આપણને એમ ઝટકો લાગે, લાગે ને એમ ઝટકો. તો એ જે ઝટકો છે તે શું દર્શાવે? કે ભાઈ જ્યાં સુધી કોઈ પદાર્થ છે તે પોતાની અવસ્થા એણે એમ જાળવી રાખી છે, તો જ્યારે એ બાહ્ય બળ લગાડે છે ને, કોઈ બીજી વસ્તુ એના પર બાહ્ય બળ લગાડે છે, છતાં પણ એ પદાર્થ, જે પહેલો પદાર્થ છે, તે પોતાની મૂળ અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. મૂળ અવસ્થા શું કરે છે? જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. અને એ પ્રયત્ન જ્યારે થાય છે એને કારણે એ પદાર્થ પોતાની અવસ્થા છે તેને ધારણ કરી મૂકે છે. એટલે કે આગળ ખસવા માગતો નથી, પણ પેલો ફોર્સ એટલો બધો વધી જાય છે કે પછી છેલ્લે એને ખસવું પડે છે. ક્લિયર? એટલા માટે જ આ જે અચાનક જે બળ લાગે છે ને, એને કારણે આપણું જે જડત્વ છે તેની અંદર ચેન્જીસ જે આવે છે તેને આપણે રિસ્ટ્રિક્ટ કરીએ છીએ. રિસ્ટ્રિક્ટ એટલે દબાવી દઈએ છીએ. તો એ દબાતું અટકાવવા માટે આપણને શું આપવામાં આવે છે? કારની અંદર સીટ બેલ્ટ આપવામાં આવે છે. આપણે પહેરતા નથી, એ તો આપ્યા કરે, એમાં હું તા બરાબર ને, પણ એવું નથી. એટલે જડત્વ જે છે તેની અસર જે છે એ અસરને ઓછી કરવા માટે એની અંદર સીટ બેલ્ટ આપવામાં આવે. બરાબર સમજ પડે છે? એમ તમે ઘણીવાર એવો અહેસાસ કર્યો હશે કે નાનું છોકરું હોય, બરાબર, એને કોઈ સાયકલની અંદર આપણે બેસાડેલું હોય, સાયકલની અંદર મસ્ત બેસાડેલું હોય, મસ્ત રહીમાં કરતું હોય, એણે કરતું બરાબર, અને ત્યાર પછી આપણે અચાનક એની સાયકલ ખેંચી કાઢીએ તો શું થાય? બિચારું એમ કરતું એમ નીચે આવી જાય. થાય ને એવું ઘણીવાર? તો આ વસ્તુ જે છે, બરાબર, તે શું દર્શાવે છે? જડત્વ દર્શાવે છે. કે એનું જે જડત્વ છે તેના કરતાં આપણે જે કંઈ ફોર્સ આપ્યો છે તે કેવો છે? વધારે છે. એટલા માટે એ પોતાની સ્થિર અવસ્થા જાળવી શકતો નથી અને પોતે કેવો થઈ જાય છે? અસંતુલિત થઈ જાય છે. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આની અંદર પ્રોપરલી બધી જ માહિતી મળી ગઈ હશે કે સંતુલિત બળ કોને કહેવાય, અસંતુલિત બળ કોને કહેવાય, અને ન્યૂટનનો પહેલો નિયમ શું છે. ન્યૂટનનો પહેલો નિયમ ફરી એકવાર રિપીટ કરી દઈએ, જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ લગાડવામાં નથી આવતું ત્યાં સુધી તે પદાર્થ સ્થિર હોય તો સ્થિર સ્થિતિમાં અને ગતિમાં હોય તો પોતાની ગતિ ચાલુ રાખે છે. તો આ જે સ્ટેટમેન્ટ છે તેને શું કહેવાય છે? ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. અને ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે તે શેની વ્યાખ્યા આપે છે? તો એ જડત્વની વ્યાખ્યા આપે છે. શેની વ્યાખ્યા આપે છે? જડત્વની. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એક માર્કની અંદર આ ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછાય છે. ક્લિયર છે વિદ્યાર્થીઓ? તો આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર ખૂબ સારી રીતના બધી માહિતીની અંદર સમજ પડી ગઈ હશે. તો આને આધારિત જે PDF છે તે હું તમને મોકલી રહ્યો છું, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવી છે. તો એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી PDF જલ્દીથી ડાઉનલોડ કરી, જલ્દીથી લેશન કરી દેજો અને મારી એપ્લિકેશન પર મોકલી આપજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી જય હિન્દ.